पादरा अक्षर प्रदेश खाते ब्रह्मलीन श्री हरिप्रसाद स्वामीजी अस्थि कलश पूजन तेमज दर्शन योजाया था। हरिधाम सोखड़ा परम पूज्य हरिप्रसाद स्वामी ब्रह्मलीन थया था, जेओनी अस्थि कलश पूजन तथा दर्शन आयोजन पादरा खाते करवामां आव्युं हतुं। जेना भागरूपे हरिधाम सोखड़ा पूज्य संतोष श्री त्यागवल्लभ स्वामी तथा श्री भक्ति प्रिय स्वामीजी तथा श्रीजी वल्लभ स्वामीजी अस्थि कलश कुंभ साथ पादरा खाते पधार्या था। पादरा दिनेश हॉल में योजना अस्थि कुंभ दर्शन में पादरा अक्षर प्रदेश हरिभक्तों सहित राजकीय अग्रणियों में पादरा पूर्व धारासभ्य दीनू मामा पादरा काछा प्रगति मंडल अग्रणी कालिदास मामा भाजप महामंत्री शैलेष स्वामी सहित राजकीय अग्रणियों श्री हरिप्रसाद जी स्वामीजी अस्थि कुंभ पूजन और दर्शन लाभ लीधो हतो। हरिधाम सोखड़ा पूज्य संतो अस्थि कुंभ साथ पधार्या था, ज्यां हॉल में पादरा हरिभक्तों तथा राजकीय आगेवानों खास उपस्थित रहा था। स्वामीजी ने चरणे श्रद्धा सुमन अर्पण करी हती अने पूजन तथा दर्शन लाभ लीधो हतो। पादराना दिनेश हॉल खाते अस्थि कलश कुंभना पूजन अने दर्शनों राजकीय आगेवानों तथा सामाजिक कार्यकरो सहित हरिभक्तोए अस्थि कलशनो पूजन अने दर्शनों लाभ लीधो हतो। आ प्रसंगे आवेला पूर्व धारासभ्य दीनू मामा श्री हरिप्रसाद स्वामीजी ने याद करी तेओए करेला सेवा कार्यों याद कर्या हता अने तेओना स्मरणोने याद कर्या हता। परम पूज्य हरिप्रसाद स्वामीजी अस्थि कुंभ लई हरिधाम सोखड़ा थी त्यागवल्लभ स्वामीजी साथ अन्य संतो पादराना हरिभक्तों दर्शनार्थे आवेला होय। परम पूज्य हरिप्रसाद स्वामीजी ने पादरा साथ खूब लगाव था। 1957 5 मे एमना जीवन નો પ્રસંગ એક વખત આપણને આપ્યો, એમાં કુદરતી વિઘ્ન આવ્યું ને ઘણું વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું, એવા ટાઈમમાં પણ 50,000થી વધારે માણસો સત્સંગમાં સ્વામીજીના આશીર્વાદ લીધા, કોઈ પણ વ્યક્તિને કોઈ જાતનું નુકસાન નહીં થયું, વરસાદ ચાલુ હોય પડદા બધી વ્યવસ્થા ફાટી ગયેલી હોય, ખૂબ વરસાદ પડ્યો પણ હવા ફીંકતા વરસાદમાં જે 50,000થી વધુ લોકોએ સ્વામીજીના 3 કલાક સુધીનો કાર્યક્રમ ચાલ્યો, આશીર્વાદ લીધા, ત્યારે સ્વામીજી એવું કીધેલું કે જે લોકોએ વરસતા વરસાદ આજે આ તપશ્ચર્યા કરી છે એ જ્યારે દેવલોક પામશે ત્યારે ઉપરથી સ્વામીજી એમને સ્પષ્ટ લેવા આવશે, અમને મોક્ષ મળશે, એવા આશીર્વાદ આપેલા આજે સ્વામીજીની વાતો આપણને યાદ રહેશે। કાયમ માટે સ્વામીજીએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ ગુજરાતમાં વડોદરા જિલ્લામાં નહીં બલ્કી ભારત દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં ઉજાગર કરી હોય એવા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કાયમ માટે એમની આશીર્વાદ આપણા વિસ્તાર ઉપર રહે એવી આજના તબક્કે પ્રાર્થના કરું। આ પ્રસંગે આવેલા મહાનુભાવો અને હરિભક્તોએ પૂજ્ય સંતોનું સ્વાગત કર્યું હતું અને અસ્થિ કળશ કુંભના દર્શન કર્યા હતા। સજાન સ્વામી મહારાજ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય। આજ રોજ તારીખ 8/8/2021 રવિવારના રોજ હરિધામ તીર્થક્ષેત્રથી પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ થયા બાદ આજે તેઓના અસ્થિ કળશનું પૂજન અને દર્શન માટેનો સમાગમ આપવા માટે અમારા માવતર શ્રી ત્યાગવલ્લભ સ્વામી તથા પ્રાદેશિક સંત પૂજ્ય શ્રી સજીવલ્લભ સ્વામી પધાર્યા હતા અને સાથે સૌ મુક્તો એના દર્શન અને પરવાણીનો લાભ લઈ કળશનું પૂજન કરેલ છે। જે કળશની અંદર સ્વામીના અસ્થિ છે, અમે સૌ હરિભક્તો એવું જ માને છે કે અસ્થિ નથી પણ અમારી સાક્ષાત પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી જ છે અને એ આજીવન અમે એ માણી અને એમનો સ્વીકાર કરી અને અમે સૌ હરિભક્તો તથા પાદરાના નગરજનો સ્વામીજીને ભગવાનનું સ્વરૂપ માની અને એમનો સ્વીકાર કરી અને અમે સૌ એ પ્રમાણે જીવીશું એ જ પ્રાર્થના। આવેલા પૂજ્ય સંતો અને રાજકીય આગેવાનોએ પૂજ્ય બ્રહ્મલીન શ્રી હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય આશીર્વાદ હંમેશા હરિભક્તો પર રહેશે, સાથે આવેલા પૂજ્ય સંતો અને આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના નામ અને યુગ કાર્યથી પાદરા અને પાદરા વિભાગના તમામ વિસ્તારના લોકો શું કરે પરિચિત છે। મને બરાબર યાદ આવે છે વર્ષો પહેલાં ગુરુ હરિસ્વામીશ્રીના પ્રાગટ્ય પર્વનો ઉત્સવ જે વર્ષો વર્ષ સ્વામીશ્રી આત્મીય યુવા પર્વના રૂપમાં ઉજવાવે છે એ ભવ્ય ઉત્સવ પણ
आ पादरानी धरती पर उजवायेलो। स्वामीश्रीए पोताना युग कार्यनो प्रारंभ कर्यो त्यारे वाकडनी आ पवित्र भूमि ने स्वामीश्रीए गामो गाम फरी अने तीर्थत्व आप्युं छे। नाना मोटा तमाम गामों में गुरुहरि हरिप्रसाद स्वामीजी महाराजे पधारी अने सत्संग अने भक्तिना पीयूष पाया छे। मोभानीए प्रासादिक धरती में वाकड केळवणी मंडळना कैम्पस में तो स्वामीजीए त्रण त्रण दिवसना सत्संग पारायणनुं आयोजन करी अने आपणा आखा विस्तारना लोकोने भक्ति बीना कर्या छे। ए गुरुहरि हरिप्रसाद स्वामीजी महाराजनुं युग कार्य एकमात्र युवानोना उत्थाननुं रह्युं छे। અને આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સ્વામીશ્રી હંમેશા કહેતા કે ગુજરાતનો યુવા સમાજ બચી જાય તો સમગ્ર ભારત વર્ષની રક્ષા થઈ જાય। તો આજે આપણે જોઈએ છીએ કે એડવાન્સ ટેકનોલોજીના યુગની અંદર યુવાનોના સંસ્કારોનું જતન કે રક્ષા એ અશક્ય જેવું અઘરું કાર્ય થતું જાય છે, ત્યારે ગુરુદેવ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વિવિધ વિભાગના પ્રાદેશિક સંતો મારફતે, જેમ કે આ વિભાગમાં સંતવર્ય પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી આવે છે, એવી જ રીતે દરેક વિભાગમાં એવા પ્રદેશવાર વિભાગીય સંતોની નિમણૂક કરેલી છે, એવા સંતોના માધ્યમથી એવા સરસ મજાના નિષ્ઠાવાન સમજણીયુક્ત કાર્યકર્તાઓ તૈયાર કર્યા છે, જેને સ્વામીજીએ પ્રેરણા પીયુષ પાયા છે। એનું જીવન સ્વધર્મયુક્ત હોય, આંખ પોઝિટિવ હોય, કાન આંખ યોગ્ય જોતી હોય, કાન યોગ્ય સાંભળતા હોય, જીભ યોગ્ય બોલે ખાય પીએ કે મન બુદ્ધિ યોગ્ય વિચારે, એવું એક અદ્ભુત પવિત્ર જીવન, નિર્વ્યસન જીવન તો બહુ સામાન્ય વાત લાગે એવું સૌમાં પ્રભુનો ભાવ લખીને ભાવ લાવીને જીવન જીવતા એવા હજારો લાખો યુવાનોનો યુવા સમાજ તૈયાર કર્યો છે। હમણાં નજીકના સમયમાં જોઈએ તો ગયા વર્ષે 2020 જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સંકલ્પે વડોદરાની ધરતી પર અદ્ભુત આત્મીય આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન થયું હતું અને એવા લાખો જીવંત માનવ મંદિરોના દર્શનનો લાભ વડોદરા જિલ્લાને પ્રાપ્ત થયો હતો। તો મને એમ લાગે છે કે પાદરાની ધરતી, કે આપણી આ વાકડની ભૂમિ ખૂબ ભાગ્યશાળી છે કે અનેક વખત ગુરુદેવ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પુનિત પદરથી એ પાવન થઈ છે। એ સ્વામીશ્રીએ પોતાની જીવનલીલા, અવતાર પુરુષો હોય કે આવા યુગ પુરુષો હોય, એ પોતાનું નિશ્ચિત યુગ કાર્ય નક્કી કરીને આ ધરાતલ ઉપર આવતા હોય છે અને એ યુગ કાર્ય એમને પૂર્ણ થયું એવું લાગે ત્યારે એ પોતાની જીવનલીલા મનુષ્ય શરીરની મર્યાદામાં જ રહેતા હોય છે અને દેહલીલા સંકેલી લેતા હોય છે। એમ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 26 જુલાઈનો દિવસ પસંદ કરી અને એમની દેહલીલા સંકેલી, એમની અંતિમ ક્રિયા વેદોક્ત વિધિથી 1 ઓગસ્ટના રોજ હરિધામ તીર્થક્ષેત્રમાં ઠાકોરજી સન્મુખ, ગુરુદેવની સન્મુખ ત્યાં હરિધામની ધરતી ઉપર કરવામાં આવી અને એ પવિત્ર અસ્થિકુંભ, કારણ કે આવા મહાપુરુષોનું દરેક વસ્તુ પવિત્ર હોય છે, એમાં એમના અસ્થિકુંભ પણ એટલા જ દિવ્ય અને પવિત્ર છે અને જે મુમુક્ષુઓ હરિધામની ધરતી સુધી નથી પહોંચી શક્યા, લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે સ્વામીશ્રીના અંતિમ દર્શન માટે હરિધામની ધરતી પર આવ્યા છે, અનેક સદભાવવાળા સમાજના રાજકીય પુરુષોથી લઈ સામાજિકથી લઈ ઘણા બધા લોકો એવા સંત વિભૂતિઓથી લઈ સ્વામીશ્રીના અંતિમ દર્શન માટે હરિધામની ધરતી ઉપર આવ્યા છે। પરંતુ ઘણા બધા મુમુક્ષુઓ એવા હોય કે પોતાની મરજી છતાં ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ નર નારી ત્યાં ન પહોંચી શક્યા હોય, તો એમને પણ ગુરુદેવ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એ દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય માટે અસ્થિકલશ પૂજન દર્શનનો કાર્યક્રમ ગુજરાતના અલગ અલગ વિભાગમાં હાલ નિશ્ચિત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ગુજરાતની બહાર અને વિદેશની ધરતી ઉપર થશે અને પ્રસાદિત થયેલા પૂજન કરેલા ભક્તો દ્વારા મુમુક્ષો દ્વારા એ પ્રસાદિત કુંભોને ભારતની એવી પવિત્ર નદીઓ જેમ કે ગંગાજી છે, નર્મદા મૈયા છે, કે ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીભૂત કરેલી ઘેલા નદી છે, ગોંડલી નદી છે, નારાયણ ધરો છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો સાથે અનેક વખત સ્નાન કર્યું છે, એવા પ્રાસાદિક તીર્થોની અંદર એ અસ્થિને વિસર્જન કરી અને સ્વામીજી વ્યાપકમાં સૌના હૃદયમાં બિરાજમાન થઈ જાય અને સૌના દેહ મંદિર બને, ઘર મંદિર બને અને સૌ સત્સંગ અને ભક્તિના માર્ગે ચાલી અને સુખ્યા સુખ્યા થાય, સ્વામીશ્રીના જીવન મંત્ર પ્રમાણે
हे प्रभु मारे मारे ज आत्मीय बनवू छे एवी भावना थी अहंकार शून्य बनी अने एक अद्भुत आत्मीयतावाळू जीवन जीवे। हमेशा पहला बीजानो विचार करे, बीजा केम सुखी थाय ए भावना थी जीवन जीवे, एवी भावना थी आ प्रदेशना विभागीय प्रादेशिक संतवर्य पूज्य श्रीजी वल्लभ स्वामीजी तेमज वडील कार्यकर्ताओ अने एवा मेहमानो द्वारा आजे पादरानी धरती पर सरस रीते अस्थि कलश पधरावी अने एना दर्शन पूजनों कार्यक्रम राखवामां आव्यो छे। बधा भाविक मुमुक्षुओ प्रार्थनापूर्ण हृदय थी एनो लाभ लेशे अने स्वामीश्री नसी चरणों में श्रद्धासुमन अर्पण करशे। जय स्वामीनारायण। धन्यवाद। समाचारोना सतत अपडेट मेळवा माटे लोकमत न्यूज़ ने यूट्यूब पर सब्सक्राइब करो, बेल आइकॉन दबावो अने अमारी साथे जोड़ाई रहो फेसबुक, इंस्टाग्राम अने ट्विटर पर।